જેના ઘરમાં રૂપિયો છે ને જેના શરીરમાં યૌવન પણ છે પણ મગજમાં બુદ્ધિ જ નથી, બુદ્ધુ છે, એના ધન એના યૌવન શું કામના હોય કે ના હોય? સમાજની અંદર બે પાંચ ઘર તમને એવા જોવા મળશે કે નહીં મળે કે જેના ઘરની અંદર 16 અને 20 વર્ષનો છોકરો અને છોકરી હોય પણ રિટાયર, મેન્ટલ રિટાયર હોય કે ના હોય? હવે આની પાસે ધન બી છે, યૌવન પણ છે, શું કામના? એ યૌવનની મજા લઈ શકે જવાનીની? એના રૂપિયા શેમાં જાય? હોસ્પિટલમાં, ડોક્ટરમાં, દવાખાનામાં. ભિવંડીમાં તો હજી આપણે હમણાં 2 મહિનાથી આવ્યા, હું અમદાવાદમાં હતો, મેં અચ્છા અચ્છા શ્રીમંતોના ઘરમાં આવા મેન્ટલ રિટાયર છોકરાઓ જોયા છે, ત્યારે મને કર્મ સત્તા દેખાય આવે. શું પુણ્યનો ઉદય હશે? બંગલા જેવા ઘર મળ્યા છે પણ એમાં કેવો પાપનો ઉદય થયો? બિચારો બુદ્ધિથી રહિત છે, લાળ પાડતો. અમારા સામૈયા થાય ને તો એ નાચવા આવી જાય, કરોડપતિનો દીકરો ગાંડાની જેમ લવારા કરતો હોય. એ વ્યાખ્યાનમાં આગળ આવી બેસે ને મારી સામે આમ આમ કરે, મેં નજર સામે જોયા છે. અત્યારે હું બોલું છું ને છોકરો મારી નજર સામે આવે છે. એરિયો બેરિયો હું તમને કેવા નથી માંગતો પણ મારે એ કહેવું છે, પુણ્ય જયારે પરવારે ને ત્યારે બુદ્ધિ ચાલી જાય. સુર સુંદરીના મગજમાં કેટલું ગણિત ફિટ છે કે ધન જોઈએ અને એને ભોગવવા માટે યૌવન જોઈએ, અને ધન અને યૌવન હોય બુદ્ધિ ના હોય તો આ બે નકામા છે. ચાલો, ધન બી છે, યૌવન બી છે, બુદ્ધિ છે, પણ શરીરમાં જ કેન્સર આવી ગયું તો શું કરવાનું? કોને આવ્યું હતું? ઇરફાન કેન્સર આવી ગયું? બોલિવૂડ ના હીરો ને કેન્સર આવી શકે? આવી શકે. પુણ્ય પરવારે તો બધું જ થઈ શકે. એવરીથિંગ ઇઝ અ રોગ રહી અન્ય દેહુ. અને એટલે સુર સુંદરી કે છે કે ચોથા નંબરમાં શરીર કેવું જોઈએ? નિરોગી. અને આ ચાર, એક છોકરીને 5 ચીજ જોઈએ, ધન જોઈએ, યૌવન જોઈએ, બુદ્ધિ જોઈએ, નિરોગી શરીર જોઈએ, અને આ 4 હોય પછી એને છેલ્લે શું જોઈએ? મન ગમતો પતિ. જરા કેજો, લગ્નના બજારમાં અત્યારે શું રિક્વાયરમેન્ટ છે? આજ આવે છે કે બીજું કઈ? હે, શ્રીમંત છે, પછી ભણેલી ગણેલી છે, પછી સ્માર્ટ છે, પછી હે, મને લાગે છે મહિનાના જમાનામાં આવું બધું હતું નહીં, આવું બધું ક્વોલિફિકેશન જોવાતા હતા? મહિના કોને પરણી? શ્રીપાળ નહીં, શ્રીપાળ તો બાદમાં નીકળા, ઓઢિયો ઉંબર રાણાને પરણી. કયું ક્વોલિફિકેશન ઉંબર રાણામાં ફિટ થતું હતું? ધન હતું, યૌવન કહેવાય? હા, બુદ્ધિથી ભલો હશે તો ડફોડ જેવો હતો, રોગ ભરેલા હતા શરીરમાં, કોડ શું હતું? અને છતાંય મહિનાએ હાથ પકડ્યો, કહી દો ભલે બીજું કાંઈ નહોતું પણ પુણ્ય હતું, એટલે ઉત્તમ પાત્ર મળી ગયું. સુર સુંદરી કહે છે આ 4 મળે, 5મું જો ના મળે તો આ 4 નકામા. જેની સાથે લગ્ન કરીએ દારૂડિયો નીકળે, જેની સાથે લગ્ન કરીએ જુગારીઓ નીકળે, જેની સાથે લગ્ન કરીએ એકની સાથે લગ્ન કરે ને બીજાની સાથે એના અફેર ચાલતા હોય, એવાની સાથે પરણ્યા પછી ધન શું કામનું, યૌવન શું કામનું, બુદ્ધિ શું કામની, નિરોગી શરીર શું કામનું? બધું જ નકામું છે. લાખ પ્રયત્ન કરશો તમે બધું જોવા માટેના, પુણ્ય નહીં હોય ને ક્યાંક ને ક્યાંક માર ખાઈ જશો, અને પુણ્ય હશે ને માર ખાધો હશે ને તો પણ એમાંથી બહાર આવી જશો. મહિનાનું પુણ્ય હતું, ઉંબર રાણા સાથે કોઢિયા સાથે લગ્ન કર્યા, બહાર આવી ગઈ કે ના આવી ગઈ? કંચનવર્ણી કયા થઈ ગઈ? આપણે મહિનાના જવાબ પછી જોવા છે. મારે એ કેવું છે, આ ધન, આ યૌવન, આ રૂપ, આ શરીર, આ બુદ્ધિ, આ બધું જ પુણ્ય છે. અત્યારે સુર સુંદરીના પક્ષમાં તમે નથી,
एक अपेक्षा ए कहू तो तमे कहो कि जेटली मेहनत करी एटला रुपया वधारे आवी गयो पुण्यमांथी पुरुषार्थमां चढ़ी गया। હું પુણ્ય કહું છું, તમે પુરુષાર્થ થયો છો, કેમ આવતા નથી? મારા સાહેબ હવે હમણાં માંડ માંડ ધંધો જામ્યો છે, કરો પુરુષાર્થ, પુણ્ય નહીં હોય તો તમે કરેલા પુરુષાર્થ પણ નક્કામાં જવાના છે, પુણ્ય હશે તો અહીંયા બેઠા હશો ને બહાર નીકળશો એટલે ઓર્ડર આવશે, ઓર્ડર આવશે, ભાઈ આટલો માલ મોકલી દેજો ને, તમને પણ સારો નફો થવાનો છે, માર્જિન જોરદાર મળવાનું છે, પ્રોફિટ જબરજસ્ત છે, પુણ્ય છે। હું ઘણી વાર કહી દઉં છું, તમારા માલિક તમે માલિક છો, તમારા માણસ છે, પાંચ માણસ છે, એને પગાર તમે 5-10-15 હજાર આપો છો મહિને, ચિક્કાર પસીનો પાડ્યા પછી એ 5-15 હજાર કમાય છે, તમે એસીની ઓફિસમાં બેસીને એક સોદો કરો છો, 2-5 લાખ ઉતારો છો, પુરુષાર્થ કોનો? સ્ટાફનો, અને કમાણી કોની વધારે છે? માલિકની છે। પુરુષાર્થ ચડે કે પુણ્ય ચડ્યું? પુણ્ય છે।